अस्सलाम वालेकुम बाळको, आपणे धोरण 1 માં પેટર્ન રાઇટિંગ શીખ્યા. ફોર લાઇનની નોટમાં પેટર્ન રાઇટિંગ કેવી રીતના લખવું એ પણ આપણે શીખી ગયા. હવે આપણે આપણા અગાઉના પીરિયડમાં કેપિટલ લેટર ચાલુ કર્યું હતું, તો આપણે કેપિટલ લેટરમાં એ થી લઈને એલ સુધીનો અભ્યાસ કર્યો. તો તમે દરેક બાળકે એ થી લઈને એલ સુધી તમારી ચોપડીમાં પૂરી દીધું હશે, અને જે બાળકનું હોમવર્ક બાકી હોય એ બાળકે પણ લખી નાખવું, તો આપણે કમ્પ્લીટ એબીસીડી આપણને આવડી જાય. તો આપણે પહેલાં રિવિઝન કરી લઈએ કે એ ફોર એપલ, એપલ એટલે સફરજન. પછી શું આવે? એ ફોર એપલ. પછી બી ફોર બોલ, બોલ એટલે દડો. પછી સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. પછી શું આવે? સી પછી ડી આવે, તો ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. પછી શું આવે? ઈ ફોર એગ, એગ એટલે ઈંડુ. પછી એફ ફોર ફેન, ફેન એટલે પંખો. પછી છે જી ફોર ગન, ગન એટલે બંદૂક. પછી શું આવે? એચ ફોર હેન, હેન એટલે મરઘી. પછી આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. પછી જે ફોર જગ, જગ એટલે કૂંજો. પછી શું આવે? કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. પછી એલ ફોર લાયન, લાયન એટલે સિંહ. તો આપણે આટલે સુધી શીખ્યા હતા, બરાબર છે ને? તો હવે આપણે આગળ શીખીશું. તો એલ પછી શું આવે? એમ આવે. એલ પછી શું આવે? એમ. તો એમ ફોર મેટ, મેટ એટલે ચટાઈ. આપણે જમવા બેસીએ તો ચટાઈ પાથરીએ, એ ચટાઈને અંગ્રેજીમાં શું કહેવાય? મેટ કહેવાય. એમ ફોર મેટ. તો આપણે જે રીતના શીખ્યા હતા એ જ રીતના તમારે આ ચિત્રને ઘૂંટી લેવાનું છે, અને પછી અહીંયા આપણને એમ લખીને આપ્યો છે, એ એમ પણ ડોટવાળો છે, તો આપણે એને પણ ઘૂંટી લઈશું આ રીતના. તો તમારે આ રીતના ધીરે રહીને ઘૂંટી લેવાનું છે, બરાબર છે? તો એ ઘૂંટાઈ ગયા પછી તમારે અહીંયા ફોર લાઇનની નોટમાં એમ લખતા શીખવાનું છે. તો આપણે ફોર લાઇનની નોટમાં એમ લખીશું. તો તમારે આ ડોટ ઘૂંટી લેવાની, અને પછી ત્યાં એમ લખવાનો છે. તો આપણે યાદ રાખવાનું કે ભૂરી લાઇન, લાલ લાઇનથી ભૂરી લાઇનની અંદર જ લખાવવું જોઈએ, એની બહાર ના જવું જોઈએ. તો તમારે ધીરે રહીને તમારી નોટ ચોપડીમાં લખવાનું છે. તો આપણે એમ ફોર મેટ લખીશું. શું લખીશું? એમ ફોર મેટ. તો તમારે તમારી ચોપડીમાં ધીરે રહીને એમ ફોર મેટ લખવાનો છે. તો એમ ફોર મેટ લખાઈ ગયા પછી એમ પછી શું આવે? એન આવે. તો એન ફોર નેટ, નેટ એટલે જાળી. એન ફોર નેટ, નેટ એટલે શું થાય? જાળી થાય. તો તમારે આ ચિત્રને પેન્સિલથી ઘૂંટી લેવાનું છે, અને પછી એન અહીંયા ડોટ આપણને આપેલી છે, તો એ ડોટ વડે એનને પણ આપણે ઘૂંટી લઈશું, અને પછી એન કમ્પ્લીટ કરીશું. તો એન લખાઈ ગયો. હવે આપણે ફોર લાઇનની નોટમાં એન કેવી રીતના લખવો એ શીખીશું. તો તમારે પેન્સિલથી આ જે ડોટ આપેલી છે એ ડોટ તમારે ઘૂંટી લેવાની છે, અને એન લખવાનો છે. તો કમ્પ્લીટ ધીરે રહીને તમારે ડોટ પેન્સિલથી ઘૂંટી લેવાની અને લખવાનું છે. તો એન ફોર નેટ, એન ફોર નેટ એ બોલી બોલીને લખવાનું, કે એન ફોર નેટ, નેટ એટલે જાળી. તો તમને ઉચ્ચાર પણ સમજ પડશે કે એન ફોર શું થાય, એમ ફોર શું થાય. તો હવે એન પછી શું આવે? ઓ આવે. તો ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. શું થાય? ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. તો તમારે ચિત્રને ઘૂંટી લેવાનું છે પેન્સિલથી, અને ઓ પણ એ જ રીતના પેન્સિલથી આપણે ઘૂંટી લઈશું. તો આપણે પેન્સિલથી ઓને ઘૂંટી લીધો, એના પછી આપણે અહીંયા ફોર લાઇનની નોટમાં લખીશું કે આપણે ફોર લાઇનની નોટમાં એબીસીડીના અક્ષર કેવી રીતના લખીએ. તો તમારે અહીંયા બે લાઇનમાં ડોટ આપેલી છે, એ તમારે ડોટ ઘૂંટી લેવાની છે, અને ઓ લખવાનો છે. તો ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. તો ઓ ફોર આઉલ આપણે એ જ રીતના જાતે લખીશું, કે ઓ ફોર આઉલ, ઓ ફોર આઉલ, ઓ ફોર આઉલ. તો આ રીતના તમારે ઓ આખા જે જગ્યા આપેલી છે આપણને એમાં આપણે લખવાનો છે. પછી ઓ પછી શું આવે? પી ફોર પેરોટ, પી ફોર પેરોટ પણ થાય, પી ફોર પોટ પણ થાય. પોટ એટલે માટલું, માટલાને આપણે શું કહીશું? પોટ કહીશું. તો પી ફોર પોટ, પોટ એટલે માટલું. તો તમારે આ ચિત્રને ઘૂંટી લેવાનું છે, અને પછી અહીંયા પી આપેલો છે ડોટથી, તો એ પી પણ તમારે ઘૂંટી લેવાનો છે. પછી છે પી પછી શું આવે? ક્યુ. તો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. આપણે
पी ने पन क्यू ने पन आपणे घूटी लईशुं क्यू फॉर क्वीन क्वीन एटले राणी तो तमारे एज रीतना क्यू ने पन घूटी लेवानो छे पेन्सिल थी अने बोली बोली लखवानुं के क्यू फॉर क्वीन क्वीन एटले राणी पछी एज रीतना फोर लाइन नी नोट में क्यू केवी रीतना लखवो ए पन तमारे शीखवानुं छे तो मैं तमने आ शीखवाड्युं कि क्यू केवी रीतना लखवानो छे तो अहीं आपणे बे लाइन आपेली छे ए बे लाइन में आपणे क्यू लखवानो छे अने बोली बोली ने लखवानुं क्यू फॉर क्वीन क्यू फॉर क्वीन आपणे बोली बोली ने लखीशुं पछी आर छे क्यू पछी शुं आवे आर आवे आर फॉर रेट आर फॉर रेट रेट एटले तो आपणे ए पण जोवानुं छे कि आर फॉर शुं थाय रेट थाय तो रेट एटले ઉંદર तो આપણે એ ચિત્ર ઘૂંટી લેવાનું છે અને પછી આરનું છે તો આર પણ આપણે ડોટ આપણને આપેલી છે એ ડોટ આપણે ઘૂંટીશું અને આર લખીશું તો તમારે આ રીતના પેન્સિલથી ઘૂંટી લેવાનું છે અને આર લખવાનો છે પછી અહીંયા જગ્યા આપણને આપેલી છે એમાં પહેલી લાઇનમાં બધા આર આપેલા છે ડોટ દોરીને તો એ આપણે આર પૂરા કરીશું અને પછી જાતે આર અને બોલી બોલીને લખીશું કે આર ફોર રેટ રેટ એટલે ઉંદર છે એસ તો એસ ફોર શું થાય સન સન એટલે સૂર્ય આપણે સૂર્યને અંગ્રેજીમાં શું કહીશું સન કહીશું સન એટલે જો તમારે આરથી ઘૂંટી લેવાનું છે અને આ એસને પણ આપણે આ રીતે ઘૂંટી લઈશું ને બોલીશું કે એસ ફોર સન સન એટલે સૂર્ય એ જ રીતના મેં અગાઉ શીખવાડ્યું એસને પેન્સિલથી આમ ઘૂંટીશું અને બોલી બોલીને ઘૂંટીશું એસ ફોર સન એસ ફોર સન અને અહીંયા પણ લખીશું એસ ફોર સન એસ ફોર સન એસ ફોર સન સન એટલે સૂર્ય એસ ફોર સન આ રીતના આપણે લખવાનું છે પછી પછી શું આવે તો ટી ફોર ટોપ ટોપ એટલે ભમરડો જો અહીંયા ભમરડાનું ચિત્ર આપેલું છે આપણે ભમરડો બધા ફેરવે છે તો ભમરડાને અંગ્રેજીમાં શું કહેવાય ટોપ એટલે ભમરડો પછી તમારે અહીંયા ટીને ઘૂંટી લેવાનું પેન્સિલથી તો દરેક બાળકને હવે તો ગયું હશે કે કેવી રીતના લખવું પછી ટી શું આવે યુ ટી પછી શું આવે યુ આવે તો યુ પર અમ્રેલા અમ્રેલા એટલે છત તો એ મારે કમ્પ્લીટ છે પછી યુ પર આવે વી આવે વી ફોર વાસ વાસ પણ થાય વેન પણ થાય આપણે વેન શીખ્યા છે કે વી ફોર વેન વેન એટલે વાન એ રીતના વી ફોર વાસ વાસ એટલે કે કુંજ ફૂલદાની આવે વાસ તો એ જ રીતના તમારે અહીંયા જોવાનું વી શું આવે ડબલ્યુ ડબલ્યુ ફોર વેલ એટલે કે કૂવો અને આપણે ડબલ્યુ ફોર વોચ પણ શીખ્યા છે વોચ એટલે ઘડિયા તો તમારે પણ આ રીતના ઘૂંટવાનો છે શું આવે એક્સ ફોર એક્સમસ એક્સ ફોર એક્સમસ ટ્રી નાતાનું વૃક્ષ તો આપણે પણ એક્સને પણ આ જ રીતનો છે તમારે પેન્સિલથી ડોટ કમ્પ્લીટ કરીને ઘૂંટીની અને આ ક્રિસમસ ટ્રી આપેલી છે એટલે કે નાતાલનું વૃક્ષ આપેલું છે પણ આપણે પેન્સિલથી ઘૂંટીશું અને પછી એક્સ લખીશું કેવી રીતે એ રીતના આપણે બોલી લખીશું કે એક્સ ફોર એક્સમસ ટ્રી એક્સ ફોર એક્સમસ ટ્રી તો તમારે આ રીતના કમ્પ્લીટ કરવાનું છે એક્સ આવે એક્સ પછી શું ભાઈ તો ભાઈ ફોર યો યો એક રમકડું છે અને એ પણ શીખ્યા છે કે ભાઈ ફોર યાક યાક એટલે યાક તમારે ભાઈ કરવાનો છે ભાઈ પછી શું છે ઝેડ છે ઝેડ ફોર જીપ જીપ એટલે કે ચેન આપણા બેગમાં ચેન હોય આપણા કપડામાં ચેન હોય એને આપણે શું કહીશું જીપ કહીશું તો જીપ એટલે ચેન તો તમારે એ રીતના કરવાનો છે અને તમારી તમારે એમથી ઝેડ સુધીના તો એ બાળક મારે ચોપડીમાં પૂરવાના છે એ બાળકને ચોપડી પૂરી પણ કરવું એમ ફોર મેટ થાય
for owl, P for water, પછી for પછી R for red, પછી for song, T dog, પછી umbrella, T પછી V for wow, પછી where, પછી X for Xmas, પછી Y યો પછી જેડ ફોર જીપ. એ રીતના તમારે યાદ પણ રાખવાનું છે. બોલી બોલીને આપણે એમ થઈને દરેક મૂળાક્ષર આપણી ચોપડીમાં પૂરીશું.